નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને બધાય? ચલો, ધોરણ ત્રીજામાં અમે એટલે આપણે બધા પહેલાં સ્વર અને વ્યંજન શીખી ગયા ને. હવે આજે આપણે શું શીખીશું? શબ્દો કેવા? એમને અમે શબ્દ હોય અને કાનાવાળા હોય, માત્રાવાળા હોય, રસવાળા હોય, હસ્યવાળા હોય, દીર્ઘવાળા હોય, બધા હોય ને, એ અલગ અલગ શબ્દો આપણે શીખીશું. આજે થોડા શીખીશું અને ફરી બીજા વખતે જ્યારે મળીએ ત્યારે ફરી બીજા થોડા શીખીશું. તો ચાલીએ, આપ લોકો ક્યાં કરના મેરે સાથ શબ્દ પઢના યાની બોલના હૈ. દેખો ક્યાં દેખાય દે રહા હૈ? ખત, છત, જલ, ઘર, વન, હલ, કણ, ધન, ફળ, બસ, શહેર, જગત, ખબર, ભવન, મટર, કદમ, સમય, કલશ, નમક, ટખલ, પનગટ, કલરવ, પતજળ, બચપન, અચકન, સરબત, ધડકન, સચલ, સલગમ ઓર કર્તવ. આ બધા શબ્દો કેવા હતા? જેમાં કોઈ કાનો, માત્રા, રસ્વ કે દીર્ઘ કંઈ પણ વસ્તુ લાગતી નથી, એમને જ શબ્દો હતા. જેમ કે અ હોય તો અમાં કંઈ લાગે નહીં, લાગતું ને આપણે સ્વરમાં, લાગે છે અમાં, નથી લાગતું ને. એના પછીનો બીજો શબ્દ કયો હતો? આપણે અ પછી આ. તો આપણે હવે બીજા કયા શબ્દો જોઈશું? કાનાવાળા. ચલીએ દેખતે હૈ ક્યાં લિખાય? આગ, ગદ્દા, આજ, આમ, ગાય, ઘાસ, કાન, કામ, તાલા, દાદા. ઉસકે બાદ દેખો, કાજલ, બાદલ, સાવન, ગાજર, ચાવલ, બાજાર, ગજરા, અનાર, ચાદર, તાલાબ, ડાકખાના, જલિયાન, ટમાટર, દરવાજા, દરબાર, જાનવર, આસમાન, પાઠશાળા, અખબાર, વરસાદ. તો આપણે કેવા શબ્દો જોયા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે કાના વગરના અને કાનાવાળા, જેમાં કોઈ શું હોય કે કોઈ જગ્યાનું ચિહ્ન ના લાગે એવા શબ્દો, અને જેમાં ચિહ્ન લાગે એવા શબ્દો આજે આપણે શું કર્યું? એનું પઠન એટલે વાંચન કર્યું. જ્યારે પણ તમે આ વિડીયો જોવો તે વખતે તમારે જે પણ શબ્દો મેં બોલાયા છે એ શબ્દો સાથે સાથે બોલતા શું કરવાનું? જોવાનો વિડીયો. તો તમને પણ અમુક શબ્દો શું હોય કે જોવા ખ્યાલ આવે કે ભાઈ આ શબ્દ છે, પણ એને કેવી રીતના બોલાય એની પણ સમજ મળી જાય. અબ હું આપકો દુબારા ફિર સે મિલેંગે.